શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય ગયા અઠવાડિયે આપણે સત્સંગ વાંચન માળા સત્સંગ રીડ પાર્ટ થ્રી એના થોડા ચેપ્ટર્સ આપણે જોયા હતા જેમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી અને સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ ત્રણ સદગુરુ સંતોના આપણે ચેપ્ટર્સ જોયેલા એમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ચેપ્ટરની અંદર આપણે બધા સાંભળતા હતા કે નહીં એટલા માટે આપણે એક નાનકડી ભૂલ કરી હતી અને એમાં થોડા હરિભક્તોએ પિકઅપ કર્યું અને એ લોકોએ નોંધાવ્યું કે સાંઈ તમારી ભૂલ થઈ છે એટલે બધાને અભિનંદન કે બધા ઘણા બધા સાંભળી રહ્યા છે પણ ગોપાળાનંદ સ્વામીનો જન્મ જે ટોડલા ગામમાં થયેલો એ રાજસ્થાનના બોર્ડરની પાસે ત્યાં આવેલું છે રાજકોટની પાસે નહીં પણ રાજસ્થાનના બોર્ડરની પાસે એ ટોડલા ગામ આવેલું છે આજે આપણે બાકીના જે ચેપ્ટર્સ છે એની અંદર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ભક્તરાજ કુશળ કુંવરબા તેમજ ભક્તરાજ પર્વતભાઈ અને શિવલાલ શેઠ આ ચાર ચેપ્ટર્સ આપણે આજે જોવાના છીએ રઘુવીરજી મહારાજ ઈચ્છારામ ભાઈ જે હતા મહારાજના સગાભાઈ નાનાભાઈ એમના ચોથા પુત્ર એટલે કે રઘુવીરજી મહારાજ અને મહારાજની સાથે એમને ખૂબ જ હેત અને ખૂબ જ નિકટનો સંબંધ અને નાનપણથી તેઓ ગોપાળાનંદ સ્વામીની બધી જ આજ્ઞા તેઓ પાડતા અને ગોપાળાનંદ સ્વામીના ધામમાં ગયા પછી તેમણે ગુણાતિતાન સ્વામીનો પણ ખૂબ નજીકથી સમાગમનો લાભ લીધેલો એમને તો સત્સંગ સારો હતો અને ખૂબ ભક્તિભાવવાળું જીવન પણ એમનું હતું એમની સાથે એમના ઘરવાળા એમને પણ બહુ જ એવો સારો સત્સંગ હતો જેમનું નામ હતું વિરજા દેવી એ રઘુવીરજી મહારાજના ધર્મપત્ની વિરજા દેવી એમને પણ એવો જ ભાવ એવી જ ભક્તિ અને વીજ સેવાની લગ્નથી તેઓ પોતે સત્સંગ કરતા અને એક વખત મહારાજે એમને દિવ્ય દેહે દર્શન આપી અને એમની બધી જ રસોઈને સેવા અંગીકાર કરી અને એમની ભક્તિને આવી રીતે બિરદાવી તો આવી રીતે રઘુવીરજી મહારાજને સત્સંગ તો નાનપણથી હતો જ પણ એટલો જ આવી રીતે મોમુક્ષુ ભાવ પણ હતો અને સંતો માટે પણ એટલો જ પ્રેમ એક વખત એક સંતને તાવ આવી ગયેલો અને બીમાર પોતે પડ્યા એટલે એમના સેવકો તો સેવા કરતા હતા પણ જ્યારે રઘુવીરજી મહારાજને ખ્યાલ આવ્યો કે આવી રીતે એક સંત બીમાર પડ્યા છે અને સંતના જે સેવક હતા એમણે જ્યારે રઘુવીર રઘુવીરજી મહારાજને પૂછ્યું કે આવી રીતે એમના માટે રસોઈ કરવી છે તો કંઈ સાધન સામગ્રી જો આપની પાસે હોય અત્યારે કારણ કે મોડી રાત્રે આવી રીતે માગણી કરેલી તો એ વખતે રઘુવીરજી મહારાજે કીધું કે તમે કેમ બનાવો છો લા હું જ ન બનાવું તો આવી રીતે એમણે કપડાં બદલાવી અને સંત માટે ખાસ રોટલાને બધું બનાવ્યું અને એવી રીતે એ સંતને પણ જાતે રસોઈ બનાવીને પણ તેમણે જમાડેલા આવો સંતો માટેનો એમનો પ્રેમ પણ હતો રઘુવીરજી મહારાજ આચાર્ય તો હતા અને આવી રીતે ખૂબ જ સારી રીતે સેટ થયેલા એટલે એમણે પણ ગુણાતીતાન સ્વામીનો સમાગમ કરવા સત્સંગી જીવનની પારાયણ ચાર મહિના સુધી સ્વામી કરી શકે એવી રીતે એમણે બધી જ સેવા એટલે કે આર્થિક સેવા એમણે બધી જ આપી અને સ્વામીને કીધું કે સ્વામી જેટલા હરિભક્તોને આવવું હોય એ બધાને આમંત્રણ છે અને બધા હરિભક્તોની રસોઈ ઉતારાની બધી જ સમગ્ર આવી રીતે સેવા અમે આપીશું પણ આપ અવશ્ય આવી રીતે પારણનો લાભ બધાને આપજો એટલે એ વખતે ગુણાત્દાન સ્વાઈ પણ બહુ જ રાજી થયા અને ગુણાતીતાન સ્વામીએ પારણ બહુ જ શાંતિથી પ્રેમથી કરી અને એની અંદર મહારાજના સરોવરીપણાની વાત એમણે બહુ જ ખુલ્લા દિલથી એ પારણની અંદર સત્સંગી જીવનને આધારે કરેલી હવે એ વખતે રઘુવીરજી મહારાજે ગુણાતીતાન સ્વામીને પૂછેલું કે સ્વામી આપ અક્ષરની વાત કરો છો તો એ અક્ષર એ કોણ છે અને એ વખતે ગુણાતીતાન સ્વામીએ આવી રીતે મભમમાં બધી વાત કરી કે જેમના જીવનની અંદર બીજાનું અજ્ઞાન ટાળવા માટેની શક્તિ હોય અને બીજાને પણ આવી રીતે મહારાજ સર્વોપરી પૂર્ણપુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ છે એ નિષ્ઠા દ્રઢ કરાવી શકે અને એમની પાછળ પણ ઘણા બધા મુમુક્ષો ફરતા હોય તો સમજવું કે આ અક્ષર બ્રહ્મ છે અને આ બહુ જ લંબાણમાં એમણે વાત ગુણતિધાન સ્વામીએ કરેલી અને એ વખતે રઘુવીરજી મહારાજને સમજાઈ ગયું કે જો આ મહારાજ સરોવરી ભગવાન હોય તો આપણે એમના ચરિત્રોનો ગ્રંથ પણ આપણે લખાવવો જોઈએ અને એ વખતે એમણે અચિંત્યાનંદ બ્રહ્મચારીને પણ આજ્ઞા કરી કે તમે મહારાજના ચરિત્રોનો ગ્રંથ લખી અને મહારાજનો મહિમા પણ તમે એમાં ભારોભાર લખજો અને ત્યાર પછી અચિંત્યાનંદ બ્રહ્મચારીએ ત્યાં હરિલીલા કલ્પતરૂનો ગ્રંથ એ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની આજ્ઞાથી એમણે લખેલો હવે રઘુવીરજી મહારાજ ધીમે ધીમે આગળ તો જીવનની અંદર વધતા ગયા પણ ક્યારેક આપણા જીવનની અંદર પણ એમના જેવો પ્રસંગ બનતો હોય છે કે રઘુવીરજી મહારાજના ધર્મપત્ની એમના પહેલાં જ આવી રીતે એમનું અવસાન થયું અક્ષરવાસ થયો એટલે રઘુવીરજી મહારાજને બધી બાજુથી પ્રેશર આવવા માંડ્યું કે તમે ફરીથી લગ્ન કરો હવે રઘુવીરજી મહારાજની જરાય ઈચ્છા તો નહોતી અને એમના મનની અંદર પણ એવા કોઈ વિચારો નહોતા એટલે એમને બધાના પ્રેશરને લીધે થોડોક આમ મૂંઝવણ થોડી ઊભી થઈ એટલે એમણે ગુણાતીતાન સ્વામીને આ બધી વાત કરી અને એ વખતે ગુણાતીતાન સ્વામીએ કીધું કે તમે તમારી જે આચાર્યની પદવી છે તમારું સ્થાન છે એ તમે ભગવત પ્રસાદજી મહારાજને આપી દો અને તમે હવે જૂનાગઢ આવી અને ત્યાં તમે અમારો સમાગમ કરજો અને અમે તમારી બધી ગ્રંથિઓ ટાળી દઈશું અને સ્વભાવો ટાળી દઈશું માટે તમે આ બધું મૂકો અને હવે સત્સંગ જોરદાર કરો એટલે એ વખતે રઘુવીરજી મહારાજે સ્વામીના વચને એ બધું મૂકી દીધું અને પોતે ગાદી સોંપી અને જુનાગઢ પોતે ગયા જુનાગઢની અંદર આચાર્ય હોવા છતાં કોઈ પણ ઠાઠમાઠ રાખ્યા વગર તેમણે સમાગમ કર્યો સાવ સાદું જીવન કરી નાખ્યું જમવામાં કોઈ હાઈ હોય નહીં આસન માટે કોઈ દોડાદોડી નહીં કાંઈ પણ આવી રીતે વ્યવસ્થા એમણે માગ્યા વગર એમણે ત્યાં સમાગમ કર્યો અને રોજ આવી રીતે જાતે પોતે ખીચડી બનાવી દેતા એમાં થોડા બટેટા કે આ તે બધું થોડું સામાન્ય પોતે નાખીને આવી રીતે ખીચડી રાંધતા અને ત્યારથી પછી એ આચાર્ય ખીચડી આપણા સત્સંગમાં સ્વામિનારાયણ ખીચડી તરીકે પ્રચલિત થઈ છે પણ એમણે ગુણાતીતાન સ્વામીનો સમાગમ કર્યો અને ગુણાતીતાન સ્વામીનો પરિચય એમને થયો અને ઓળખાણ થઈ કે આ સાક્ષાત અક્ષરભ્રમ છે અને તેઓ જૂનાગઢથી જ્યારે પાછા આવી રીતે વડતાલ ગયેલા ત્યારે ત્યાં પણ બધાને તેઓ પોતે પરિચય આપતા કે આ ગુણાતિતિતાન સ્વામીએ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે તો એમનો પણ સમાગમને પરિચય બધાએ કેળવવો અને આવી રીતે ગુણાતીતાન સ્વામી કહેતા કે આખા વડતાલની અંદર ઘણા હરિભક્તો અમને ઓળખે છે પણ કેવળ રઘુવીરજી મહારાજ અમને યોગ્ય રીતે ઓળખી શક્યા છે એટલે આવી રીતે એમણે સમાગમ કરી અને પોતાની ગ્રંથિઓ અને સ્વભાવો ગુણાતીતાન સ્વામીના સમાગમથી એમણે બધા ટાળી નાખ્યા અને પછી સાડત્રીસ વર્ષ સુધી એમણે આચાર્ય પદ એમણે બધું કર્યા પછી તેઓ પોતે ઉતરી ગયા અને થોડા વખતની અંદર તેઓ બે વર્ષ પછી તેઓ બીમાર પડ્યા અને પોતે બીમાર પડ્યા પછી ધામમાં ગયા અને એવી રીતે એમણે સત્સંગને સેવા પણ મોટા પુરુષની કરેલી તો આવા આચાર્ય પણ આપણા સંપ્રદાયની અંદર થઈ ગયેલા કે જેમને સાક્ષાત અક્ષર બ્રહ્મનો પરિચય હતો અને એમનો સમાગમ કરી અને સત્પુરુષ થકી જ એમણે આવી રીતે મોક્ષ પ્રાપ્ત કર્યો બીજા ભક્તનું જે સત્સંગ વાંચનવાળા ભાગ ત્રણમાં છે એમાં કુશળ કુંવરબાઈ હવે કુશળ કુંવરબા પોતે ધરમપુરના રાણી હતા અને બહુ જ આવી રીતે ભક્તિભાવવાળા હતા અને એમના જે લગ્ન થયેલા એ લગ્ન પછી એમના જે પુત્ર હતા સોમદેવજી એ સોમદેવજી અને એમને પણ પુત્ર થયેલા એમનું નામ રૂપદેવજી હવે એમના ઘરની અંદર એમના આવી રીતે બંને પુત્ર અને પતિના અવસાન થયા એટલે એમણે આવી રીતે રૂપદેવજીનું અવસાન થયું સોમદેવજીનું પણ અવસાન થયું એટલે એમણે વિજયદેવજીને બધું સોંપી દીધું અને એમને ગાદી આપી દીધી પછી કુશળકુરબાને જરાય રસ પછી રહ્યો નહીં રાજ્ય સંભાળવામાં એટલે પોતે રોજ આવી રીતે કથા વાર્તા એક બ્રાહ્મણ પાસેથી સાંભળતા અને આ બ્રાહ્મણ કથા વાર્તા કરતાં કરતાં ભગવાનના ચરિત્રોની વાત કરતા અને એની અંદર એક વખત એવું આવેલું કે આવી રીતે ભગવાન આપણો હાથ પકડી અને આપણને અક્ષરધામમાં બેસાડશે અને એ વખતે કુશળકુરબાએ એ બ્રાહ્મણને વાત કરી કે આપણું કલ્યાણ ભગવાન જો આપણો હાથ પકડે પ્રત્યક્ષપણે તો જ આપણું કલ્યાણ એ થઈ શકે એટલે એ વખતે એમને મનમાં એવી ઈચ્છા ધારણ કરેલી કે આપણને પણ આવી રીતે ભગવાનના દર્શન થાય તો બહુ જ સારું અને બન્યું એવું જોગ એ વખતે પરમ ચૈતન્યાનંદ સ્વામી મહારાજના જે પરમહંશ હતા એ બાજુ પોતે ધરમપુર બાજુ વિચરણ કરતા હતા અને ત્યાં એમણે કથાવાર્તા જે કરી એની અંદર એમણે મહારાજના મહિમાની બધી વાતો કરી કે મહારાજ આવી રીતે સર્વોપરી ભગવાન છે અને પૃથ્વી ઉપર આવી અને બધા જીવોનું કલ્યાણ કરવા માટે પોતે આવ્યા છે હવે આ બધી વાતો કોશરકુરબાએ સાંભળી એટલે એમને મહારાજના દર્શનની ઈચ્છા પણ થઈ હવે આ બાજુ પરમચૈતનારાયણ સ્વામીએ એમને મહારાજે પાછા ગઢડા બોલાવી લીધેલા અને મહારાજે પછી મુક્તાનંદ સ્વામીને એ બાજુ વિચરણ કરવા માટે મોકલેલા એટલે મુક્તાનંદ સ્વામીની કથાવાર્તાનો લાભ પણ મર્યાદામાં રહીને કુશળકુર બા લાભ લેતા હતા અને રોજ એક કલાક સુધી એમણે મુક્તાનંદ સ્વામીનો કથાવાર્તાનો લાભ ઘણા વખત સુધી લીધેલો અને પછી એમને તાલાવેલી લાગી એટલે એમણે મહારાજને પણ આવી રીતે આમંત્રણ આપી અને ધરમપુર એમને તેડાવેલા અને મહારાજ જ્યારે પધાર્યા ત્યારે કુશળકુર બા પણ બહુ જ ભવ્યતાથી મહારાજનું સ્વાગત કર્યું ઠેઠ ગામને છેડેથી મહારાજને આવી રીતે આમંત્ર્યા અને બધા હરિભક્તો સંતો બધા આવ્યા એમની પણ આવી રીતે વ્યવસ્થા અને સેવા પણ કરેલી અને એ વખતે મહારાજના દર્શન જ્યારે થયા એ વખતે એમને પ્રતીતિ થઈ કે ના ખરેખર આ મહારાજ સરોવરી ભગવાન જ લાગે છે અને મહારાજ જ્યારે ત્યાં ધરમપોળ થોડા વખત માટે રહે છે એ વખતે કુશળકુરબાએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આપે પત્ર લખેલો કે અનિર્દેશથી લિખાવી તંગ તો એ અનિર્દેશ એટલે શું એ વખતે મહારાજ બધું સમજાવતા જાય પણ આ બાજુ કુશળકુરબાને તત્વજ્ઞાનની બહુ વાતો સમજાણી નહીં પણ એમણે મોટી ઉંમર હતી છતાં એમણે મહારાજના દર્શન કરતાં કરતાં આખી મહારાજની મૂર્તિ અંતરમાં એમણે બે ત્રણ મિનિટની અંદર ઉતારી દીધી અને આ વાત મહારાજે વચનામૃતની અંદર પણ નોંધી છે કે જ્યારે આપણે ભગવાનના દર્શન કરીએ એ વખતે કુંવરબાની જેમ આપણે મહારાજની મૂર્તિ અંતરમાં ઉતારતા શીખવું તો એવી રીતે એમણે મહારાજની મૂર્તિ આખી અંતરમાં પણ ઉતારી દીધી ત્યાર પછી કોશળકુરબાએ મહારાજની બીજી વિનંતી કરી કે મહારાજ આપને જેટલા હરિભક્તો સંતોને બોલાવવા હોય એ બધાને બોલાવો અમારે બધાની સેવા કરવી છે અને બધાને અમારે ત્યાં રાખવા છે એટલે મહારાજ તો પોતે બહુ રાજી થયા કારણ કે કુશોડકુંર બા તો રાણી હતા અને સક્ષમ હતા એટલે એમણે મહારાજની મહારાજે એમની વિનંતી સ્વીકારી અને બધા જ હરિભક્તો અને સંતો જે આજુબાજુના બધા જ વિસ્તારમાં રહેતા હતા એ બધાને બોલાવ્યા અને કુશળકુરબાએ બધા હરિભક્તો અને સંતોની બહુ જ સારી રીતે ત્યાં એમણે સેવા અને સમાગમનો લાભ આવી રીતે લીધેલો હવે એ વખતે શ્રીજી મહારાજે જીવબાને કીધું અસોડી કુશળ કૌરબાને વાત કરી કે તમે આ જીવબાને પણ તમારી સાથે તમે રાખજો અને તમે એમનો સમાગમ પણ કરજો એટલે કુશોળકુરબા તો બહુ રાજી થયા અને મહારાજની આજ્ઞા તરત ત્યાં એમણે શિરે ધારી લીધી અને પછી મહારાજને વાત કરી કે મહારાજ અમારું જેટલું કંઈ પણ રાજ્યનું બધું છે એ આપ ગ્રહણ કરો સ્વીકારો અમારા તરફથી અને એ વખતે મહારાજે સારા શબ્દોમાં મહારાજે ના પાડી અને મહારાજે થોડા વખત પછી એમણે જે સમાગમ કર્યો મહારાજની આજ્ઞા પાડી અને સ્મૃતિ રોજ મહારાજની કરતા હતા અને એટલે મહારાજે એમને છેલ્લા શ્વાસે જ્યારે એમણે લીધા એ વખતે મહારાજે પણ એમને દર્શન આપી અને એમને ધામમાં પણ બેસાડેલા તો આવી રીતે એક રાણીએ પણ કેવી રીતે મહારાજનો સમાગમ કર્યો મહારાજનો પરિચય કેળવ્યો કેવી રીતે એમની પાસે જે ધન ને બધી સામગ્રી હતી એમનો પણ ઉપયોગ ભગવાનની સેવા અને ભગવાનના સંતોને હરિભક્તોની સેવામાં પણ એમણે ઉપયોગ કર્યો કારણ કે એમને પણ ખ્યાલ હતો કે આંખ બંધ કરી દે પછી આપણી સાથે તો કંઈ રહેવાનું નથી તો એમણે પણ આવી રીતે મહારાજનો સમાગમ કર્યો અને મહારાજ એમને પછી મહારાજ જ્યારે ધરમપુરથી વિદાય થયા ત્યારે પંદર દિવસ પછી મહારાજ એમને ધામમાં તેડાવવા માટે આવેલા અને એમને ધામમાં પછી બેસાડેલા તો આવી રીતે બાદ રાણી હતા એમની પણ વાત આ ગ્રંથોમાં આપણે વાંચવા મળે છે ત્યાર પછીના જે ભક્ત છે એમાં ભક્તરાજ પર્વતભાઈ જેની વાત આપણે ઘણી વખત સત્સંગની અંદર સાંભળી છે અને આપણે જાણીએ છીએ કે તેઓ પોતે રામાનંદ સ્વામીના ભક્ત હતા અને ત્યાર પછી જ્યારે મહારાજના સૌ પ્રથમ વખત એમને દર્શન થયા એ વખતે એમના પૂર્વના બધા જે સંસ્કાર હતા એ બધા ઉદય થયા અને જ્યારે પહેલાં દર્શન મહારાજને કર્યા એ વખતે એમને તરત જ નિશ્ચય ત્યાં થઈ ગયો કે આ તો સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સાક્ષાત આવ્યા છે અને એ વખતે એમને ત્યાં નિશ્ચય થઈ ગયો હવે મહારાજ ઘણી વખત સભામાં અને કથા વાર્તામાં જ્યાં જ્યાં જાય ત્યાં બધા દરબારોને શું કહેતા કે આપણા સત્સંગની અંદર અગતરાયના જે પર્વતભાઈ છે એમના જેવા બહુ ઓછા ભક્તો આપણા સત્સંગમાં અત્યારે છે એટલે બધા દરબારોના મનની અંદર શું ઈચ્છા રહેતી કે મહારાજ આ પર્વતભાઈની વાત કરે છે તો આ પર્વતભાઈ છે કોણ આપણે એમના દર્શન જો વેલ્લામ વહેલી તકે થાય તો સારું એટલે એને લીધે મહારાજ જ્યારે અગતરાઈ પધારેલા એ વખતે મહારાજે બધા હરિભક્તો કાઠી દરબારો પણ બધા મહારાજની સાથે ગયેલા અને એ વખતે કાઠી દરબારોએ જોયું કે આ પર્વતભાઈને કેવળ મહારાજનો મહિમા નહીં પણ એમની સાથે આવેલા બધા જ સંતો અને હરિભક્તોનો પણ કેટલો બધો મહિમા છે એના એક બે પ્રસંગો પણ આમાં નોંધેલા છે તો જેટલા પ્રેમથી અને જેટલા દિલથી તેઓ મહારાજની સેવા કરતા અને જેટલો ખર્ચા પાણી કરીને મહારાજ માટે રસોઈને આવી રીતે બધી સેવા કરતા એટલા જ દિલથી સંતોને પણ જમાડતા વ્યવસ્થા કરતા અને હરિભક્તોને પણ એટલા જ દિલથી આવી રીતે સાચવતા એના ઉપરાંત જે દરબારોના જે ઘોડા હતા એમની પણ વ્યવસ્થા આ પર્વતભાઈ પણ કરતા અને એ ઘોડાને પણ પ્રેમથી સાચવતા અને ઘોડશાળની અંદર એમની બધી વ્યવસ્થા જમવાની રહેવાની પણ કરતા એ વખતે કાઠી દરબારોને સમજાયું કે આપણે ખાલી મહારાજનો મહિમા નથી સમજવાનો પણ મહારાજના સંબંધમાં જે કંઈ પણ સંતો ભક્તો છે એમનો પણ મહિમા સમજવાનો છે અને આવી રીતે જેમ પર્વતભાઈએ બધા હરિભક્તોના ઘોડાનો પણ મહિમા સમજીને એમની સેવા કરી એમ આ બધા ઘોડાનો પણ સમાગમ અસરી સેવા આપણે કરવી જોઈએ એ વખતે દરબારોને સમજાઈ ગયું કે આપણે મહારાજની સેવા કરીએ સંતોની સેવા કરીએ પણ હરિભક્તોનો પણ મહિમા આપણે સમજવામાં થોડી ખોટ રહે છે તો એમાં પણ આપણે સુધારો જરૂર કરવો જોઈએ હવે પર્વતભાઈ તો પોતે એવું માનતા કે જે કંઈ પણ આપણું છે એ બધું જ મહારાજનું જ છે એટલે જ્યારે મહારાજ એમને ત્યાં આવેલા એ વખતે મહારાજને વિનંતી કરી કે મહારાજ આપ જ બધા સંતોને હરિભક્તોને પ્રેમથી જમાડો અને એ વખતે પર્વતભાઈએ મહારાજને એક ઘીનું કમંડળ આપેલું અને ઘીના કમંડળથી પર્વતભાઈએ મહારાજને કીધું કે મહારાજ આપ જ્યારે પીરશો બધા સંતોને હરિભક્તોને બધાને એ વખતે તમારે ઘીની ધાર છે ને એ ચાલુ જ રાખવાની એટલે મહારાજે પૂછ્યું ધાર ચાલુ રાખવાની એટલે શું એટલે પર્વતભાઈ એ વખતે શું કીધું કે મહારાજ તમે એક સંતના પત્તરમાંથી બીજા સંતના પત્તરમાં જાઓ ને એ વખતે વચમાં પછી તમારે પાછું કમંડળ ઊંચું નહીં કરવાનું પણ વચમાં પણ એ ઘીની ધાર ચાલુ જ રાખવાની અને એવી રીતે જ્યારે હરિભક્તો બેઠા હોય અને ત્યાં પણ તમે પીરશો તો હરિભક્તોની થાળી વચ્ચે જે ગેપ હોય ને ત્યાં પણ તમારે છોડાવું નહીં મહારાજ એ ઘીની જરાય તમારે ચિંતા કરવી નહીં અને મહારાજ જ્યારે આવી રીતે પીરસતા હતા એ વખતે પર્વતભાઈના મુખારવિંદ ઉપર જે આનંદ બધા હરિભક્તો સંતોને દેખાયો એ વખતે બધાને સમજાઈ ગયું કે આ પર્વતભાઈને કેટલો બધો મહિમા કેટલો બધો દિવ્ય ભાવ મહારાજ માટે હશે કે આવી રીતે મહારાજ આવું પીરસે છે તો પણ એમને જરાય મનમાં એ ખચકાટ રહેતો નથી તો આવો મહિમા એ પર્વતભાઈને મહારાજનો હતો હવે એક વખત પર્વતભાઈ ખેતી કરતા હતા અને ખેતી કરતાં કરતાં એમણે આવી રીતે બધા વિચારો બધા સત્સંગના પણ આવતા અનેક વખત એમને વિચાર આવ્યો કે આવી રીતે મહારાજ તો સર્વ અવતારના અવતારી છે તો મહારાજ જ્યારે આવી રીતે જુદા જુદા અવતારોના સ્વરૂપે એવી રીતે આવતા તો એ જે વરા અવતાર થઈ ગયા એ કેવા હશે હવે આવી રીતે ખેતી કરતાં કરતાં એમણે વિચાર આવ્યો તો એ વખતે મહારાજે એમને ત્યાં દર્શન એ વરા અવતારના પણ આપ્યા અને વરા અવતારના દર્શન જ્યારે થયા ત્યારે થોડા વખતની અંદર મહારાજના પણ એમને દર્શન ત્યાં થયા અને મહારાજની મૂર્તિમાંથી બધા જ અવતારો ત્યાં મહારાજની મૂર્તિમાંથી બહાર પધારે છે અને એમને બધા અવતારોના દર્શન થયા અને થોડા વખત પછી પાછા બધા અવતારો મહારાજની મૂર્તિમાં જ્યારે લીન થયા એ વખતે એમને સમજાઈ ગયું કે આવી રીતે ખરેખર મહારાજ તો સર્વ અવતારના અવતારી છે બીજા પ્રસંગ એવું બન્યું કે ખેતી કરતાં કરતાં પર્વતભાઈની કેવી દ્રષ્ટિ કેવી વૃત્તિ કેવી ભક્તિ કે ખેતી કરતાં કરતાં એટલે કે કામકાજ કરતાં કરતાં પણ સમયે સમયે તેઓ પોતે ભક્તિમાં પણ ક્યારેય ચૂક કરતા નહીં તો ખેતી કરતાં કરતાં એક વખત મહારાજના સોરી બપોરે મહારાજને જમાડવાનો સમય થયો હશે અને પર્વતભાઈ તો ખેતરોમાં ખેતી કરતા હતા અને એમને ખ્યાલ આવ્યો કે આવી રીતે બપોરની માનસી કરવાની છે તો ખેતી ધીમી ધીમી પાડી દીધી અને એ ખેતી કરતાં કરતાં આંખ બંધ કરી અને આવી રીતે હાથ કરીને મહારાજને માનસીની અંદર જમાડતા હતા હવે કેટલો બધો એમનો ભાવ હશે કે જ્યારે પર્વતભાઈના જે બધા સાથીદારો હતા અને માણસો હતા એમણે જ્યારે જોયું કે આ પર્વતભાઈ કેમ અચાનક ઊભા રહી ગયા છે કે આ કેમ ખેતી એમની ધીમી થઈ ગઈ છે એટલે તેઓ પાછળથી પર્વતભાઈને આમ હલાવા ગયા અને એ વખતે પર્વતભાઈના હાથમાંથી આવી રીતે દહીંને બધું નીચે પડી ગયું અને એ વખતે એમને પણ આશ્ચર્ય થયું કે આવી રીતે ખેતરની અંદર ઊભા ઊભા એમના હાથમાં કંઈ હતું નહીં ને અચાનક આ ક્યાંથી બધું પડી ગયું એ વખતે એમને ખ્યાલ આવ્યો કે આ પર્વતભાઈની કેવી ભક્તિ હશે કે ખેતી કરતાં કરતાં પણ એમનું મન મહારાજમાં પોતે રહેતું તો આવા ભક્તોના પ્રસંગો જ્યારે વાંચીએ પ્રસંગોના આખ્યાનો સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે પણ સત્સંગ કેવી રીતે કરવાનો છે અને કઈ દ્રષ્ટિકોણમાં આપણે સુધારો કરવાનો છે હવે એક વખત પર્વતભાઈ નથી કે ચાલો આપણે મહારાજના સમાગમે જઈએ અને જ્યારે સમાગમ કરવા ગયેલા એ સમયે એમના દીકરા એ પોતે થોડા બીમાર હતા એટલે આજુબાજુ તો બધા ના પાડતા હતા કે પર્વતભાઈ તમે રહેવા દો તમારો દીકરો બીમાર છે તમે ઘરે રહો એ વખતે પર્વતભાઈએ કીધું પણ મહારાજે અમને આવી રીતે આમંત્ર્યા છે તો મહારાજની આજ્ઞા કેવી રીતે છોડાય એટલે એમણે બધાને કીધેલું કે મારો પુત્ર ભલે બીમાર છે પણ છતાં મારે તો મહારાજના સમાગમે જવું જોઈએ અને એ પોતે નીકળતા હતા એ વખતે બધાને કહી દીધું કે કદાચ મારો પુત્ર બહુ બીમાર પડે અને બીમારીની અંદર પોતે કદાચ ધામમાં જાય તો તમે બધા એમની અંતિમ ક્રિયા પણ તમે બધા કરી નાખજો અને આવી રીતે અમે ત્યાં ગઢડા જઈએ છીએ તો અમે ત્યાં સમાગમમાં રહીશું તો પર્વતભાઈએ આવી રીતે પોતાના પુત્રની પણ મહારાજની સમાગમ કરતાં કરતાં ચિંતા કરી નહીં કેવી નિષ્ઠા હશે કેવી કરતા અર્તા પણ એની એમ સમજણ હશે કે જે કંઈ પણ થાય છે એ બધું મહારાજની ઈચ્છાથી આવી રીતે થાય છે અને એમને પણ કેવો આવી રીતે સમા સમાગમ કર્યું હશે કેવી સમજણ એમણે દ્રઢ કરી હશે કે પોતે સગા સંબંધીમાંથી પણ એમની વૃત્તિ પોતે એમણે તોડેલી હવે એક વખત દાદા ખાચર બીમાર પડેલા અને એ વખતે મહારાજ કોક સેવકને શોધતા હતા કે કોણ દાદા ખાચરની સેવા અને એમની બધી જે સરભરા કરી શકશે તો ઘણા દરબારો તો હતા પણ કોઈ દરબાર તૈયાર થતા નહોતા અને એ વખતે ત્યાં પર્વતભાઈ સભાની અંદર પ્રવેશ કરે છે અને એ વખતે મહારાજે એમને જોયા એટલે પર્વતભાઈને મહારાજે પૂછ્યું કે પર્વતભાઈ તમે દાદા ખાચરની સેવા કરશો તો પર્વતભાઈ તો દાદા ખાચર કરતાં ઘણા મોટા હતા છતાં પણ એમણે હાથ જોડીને મહારાજને હા પાડી કે હા મહારાજ અમે એમની સેવા બરાબર કરીશું જરાય ચિંતા કરતા નહીં અને આવી રીતે એમણે સેવા કરી તો એને લીધે પણ મહારાજનો રાજીપો એમણે પ્રાપ્ત કર્યો તો આવી રીતે દાસના દાસ થઈને નાના નાના ભક્તોની પણ સેવા એ પર્વતભાઈએ કરેલી છે એક વખત એ પોતે એક ઝાડમાં કંઈક કાપવાનું બધું કામ કરતા હતા જેથી કરીને કંઈક ખેતરોમાં જે બધો વાળ બધો બાંધો હતો એ માટે પોતે ત્યાં લાકડા કાપતા હતા અને લાકડા કાપતા કાપતા અચાનક એ જે એક્સ હતું એ એમના પગ ઉપર ત્યાં પડી ગયું હવે બન્યું એવું યોગાનું યોગ કે એમના પગ ઉપર જોડા હતા એટલે એ જે કુહાડી હતી એમના પગને કાંઈ વાગ્યું નહીં પણ પર્વતભાઈની કેવી સમજણ આ ખરેખર એક વિચારવા જેવું છે એમણે શું વિચાર્યું કે જો આ કુહાડી મારા પગ ઉપર પડી હોત તો મને કેટલા વખત સુધી ખાટલો થયો હોત એટલે કે મારે ખાટલામાં નિવૃત્તિ થઈ ગઈ હોત તેમણે શું વિચાર કર્યો કે જેટલો સમય મને આવી રીતે સાજા થવામાં લાગ્યો હોત એટલા સમય માટે મને લાવ હું મહારાજનો સમાગમ કર્યાં તો ઘરે બધું મૂકીને તેઓ પોતે મહારાજના સમાગમમાં ગયા અને મહારાજને જ્યારે ખબર પડી કે આવી રીતે આ પ્રસંગ બન્યો અને આ પ્રસંગને લીધે પર્વતભાઈ મહારાજના સમાગમે આવ્યા છે તો મહારાજ પણ બહુ જ રાજી થયા કે આ કેવી એમની ઊંચી સમજણ કે આવો પણ પ્રસંગ બને અને કદાચ ખાટલા વર્ષ થઈએ તો જેટલો સમય એમાં લાગ્યો હોત એટલા જ સમય માટે તેઓ મહારાજના સમાગમે પહોંચ્યા કારણ કે મહારાજે એમની રક્ષા કરી હવે આવા પ્રસંગો તો આપણને જૂજ એટલે કે બહુ જ ભાગ્યે સાંભળવા મળતું હોય છે પણ આવી એમની ઊંચી સમજણ હતી હવે પર્વતભાઈ કેવા ભક્ત હતા કે ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિને પોતે સંભાળતા અને દેખી શકતા અને એટલે જ મહારાજે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને શું કીધું કે અમારા ખરેખરા ભક્ત તો આ પર્વતભાઈ અને ગોર્ધનભાઈ છે એટલે એવા ભક્ત પર્વતભાઈ થઈ ગયા જેમની વાત મહારાજે પણ બહુ જ દિલથી બધાને કરી કે આપણે પણ પર્વતભાઈ જેવા ભક્ત રાજ સત્સંગની અંદર થવાનું છે એટલે એ પર્વતભાઈનું નામ પણ મહારાજ જ્યારે માળા કરતા એ પર્વતભાઈનો પણ એક મણકો મહારાજ હંમેશા ફેરવતા તો એવા માળાના મણકામાં આપણે પણ સ્થાન લેવાનું છે છેલ્લા ભક્તની અંદર શિવલાલ શેઠ છે તો શિવલાલ શેઠનું પણ આપણે આખ્યાન થોડુંક ટૂંકમાં જોઈ લઈએ શિવલાલ શેઠનો જન્મ બોટાદમાં દોષીને ત્યાં થયેલો અને જ્યારે એમને પંદર મહિના થયેલા એ વખતે એમને મહારાજના દર્શન માટે ને એમના આશીર્વાદ માટે ભગા દોશી લઈ ગયા એ વખતે મહારાજે બધા કુટુંબીજનોને શું કીધું કે આ તો પૂર્વના બહુ મુમુક્ષુ છે અને આ તો રાજા સિદ્ધવલ્લભ છે અને એમણે અમારી સેવા ઘણી પૂર્વે પણ કરેલી છે અને એમને નાનપણમાં આવી રીતે ત્યાગ ગ્રહણ કરવો તો પણ એ પોતે એકના એક પુત્ર હતા એટલે એમણે ઘરવાળાએ કોઈએ જવા દીધા નહીં પણ એમણે ગૃહસ્થ આશ્રમ પૂર્વે કરેલો પણ આ જન્મે એમણે આવી રીતે અમારી સેવા કરવાનું બાકી છે એટલે પોતે પાછા આવ્યા છે હવે શિવલાલ શેઠ પોતે બહુ જ આર્થિક રીતે સદ્ધર હતા કારણ કે એમના પિતાશ્રી ભગા દોશી પણ બહુ જ મોટા વેપારવાળા હતા એટલે આપણે કહી શકાય કે શિવલાલ શેઠ વોઝ ગ્રોઈંગ અપ ઇન અ વેરી રીચ ફેમિલી છતાં પણ એ પોતે બહુ જ સંયમ પોતે રાખતા અને એમના ઘરે જ્યારે એમના આવી રીતે ઇન લો આવેલા અને થોડા વખત સુધી આવેલા તો પણ શિવલાલ શેઠને ખ્યાલ નહોતો અને જ્યારે એક વખત પોતે જમવા બેઠા અને આવી રીતે એમને પીરસવામાં આવેલું એ વખતે એમણે ઊંચું જોયું ત્યારે ખબર પડી કે આવી રીતે સિસ્ટ્રીન લો ત્યાં આવ્યા છે ને પૂછ્યું કે તમે કેટલા વખત પહેલાં આવેલા એટલે એ વખતે તેઓ પોતે હસી પડ્યા અને કીધું કે મને તો અહીંયા ઘણો સમય થઈ ગયો છે પણ તમને આવી રીતે કાંઈ ખ્યાલ રહ્યો નથી હવે બીજો એક પ્રસંગ પણ એમાં નોંધેલો છે કે પોતે જ્યારે બારે ફરતા એ વખતે પણ એમની વૃત્તિ સંયમમાં રાખતા અને બીજે ક્યાંય વૃત્તિ જવા દેતા નહીં અને એક વખત ચાલતા ચાલતા અચાનક છીંક આવી અને છીંક આવીને ઊંચું જોયું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અહીં બહુ મોટું એક મકાન દેખાયું એ વખતે બધાને આજુબાજુને પૂછ્યું ત્યારે એ લોકોએ કીધું કે આ તો છ મહિના પહેલાં બાંધેલું છે તમને આજે ખબર પડી આવો એમનો સંયમ હતો હવે શિલાલ શેઠ દર વર્ષે ગુણાતીતાન સ્વામીનો સમાગમ પણ આવી રીતે કરતા અને ગુણાતીતાન સ્વામીને બે વખત વરસમાં એમને આવી રીતે બોટાદ બોલાવી અને બધાનો સમાગમ પોતે કરતા ગોપાળન સ્વામીની સાથે પણ એમણે હેત હતું પણ જ્યારે ગોપાળન સ્વામી ધામમાં પધારતા હતા એ વખતે એમણે કીધેલું કે તમે ગુણાતિતાન સ્વામીના સમાગમથી તમે આલોકનું અને પરલોકનું એટલે કે મોક્ષનું પણ કામ તમે એમની પાસેથી શીખજો અને એમનો સમાગમ પણ કરજો શિવલાલ શેઠની પાસે આવી રીતે ઘણા બધા પૈસા પણ હતા તો મહારાજે જેમ શિક્ષાપત્રીમાં કીધું કે જે ધનવાન હોય એમણે પણ યજ્ઞ મંદિરો અને બધાની સેવા કરવી તો શિવલાલ શેઠે પણ જ્યારે ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થવાની હતી એ વખતે આખો ઉત્સવ અને મૂર્તિઓને બધી જ વસ્તુઓનો આવી રીતે એમણે સેવા ત્યાં આપેલી અને બધાની સેવા કરી અને મહારાજનો પણ અને સ્વામીનો રાજીપો એમણે પણ પ્રાપ્ત કરેલો તો આવી રીતે ઘણી વખત એમણે આવી સેવાનો અવસર પણ લીધેલો હવે કેવી એમની સ્થિતિ હતી કે રોજ પોતે ધ્યાન જ્યારે કરતા ત્યારે બહુ જ વિશિષ્ટ રીતે ધ્યાન કરતા એટલે એમના પિતાએ એક વખત પૂછેલું કે બેટા તું કેવી રીતે ધ્યાન કરે છે અમને તો શીખવાડ એટલે શિવલાલ શેઠે કીધું કે હું કેવી રીતે કરું છું કે આપણા ઘરને પેલા હું બાળું પછી આખા બોટાદને હું પણ બાળી નાખું અને પછી બધું બળી જાય પછી એ બધી વસ્તુઓનો રાખ ભેગો કરી અને એની ઉપર બેસીને હું ધ્યાન આવી રીતે મનમાં કરું છું એ વખતે ભગાત દોશીએ કીધું કે બેટા તું તારું ધ્યાન છે ને તારી પાસે રાખ આ બધું અમને ફાવે એવું નથી એટલે આવી રીતે ભગા દોશીએ પણ ખૂબ જ સરસ રીતે સત્સંગ પણ કર્યો અને બહુ જ નાની ઉંમરમાં બહુ જ સારી એવી ઉચ્ચ સ્થિતિ પણ કેળવી અને ગુણાતીતાન સ્વામીનો પણ રાજીપો પ્રાપ્ત કરેલો અને બહુ જ નાની ઉંમરે આવી રીતે પોતે બીમાર પડ્યા અને જ્યારે એમને પિતાએ બોટાદ પાછા બોલાવેલા કે ભલે તમે ઘરે આવી જાઓ ત્યારે એમણે કીધું કે ના મારે ઘરે નથી આવું તો ત્યાં મંદિરમાં રહેલા અને નાની ઉંમરની અંદર આવી રીતે ચોત્રીસ વર્ષે તેઓ પોતે ધામમાં પધારે છે તો આવી રીતે આ બધા ભક્તોના આખ્યાન જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બધાના ભક્તોના આખ્યાનો જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને પણ અંતર્દૃષ્ટિ થાય કે આપણે પણ ક્યાં આપણા જીવનની અંદર સત્સંગમાં સુધારો કરી શકીએ અને એમના પગલે પગલે આપણે કેવી રીતે ચાલી શકીએ આવી રીતે આ બધા વાંચનને પરીક્ષાઓ આપવાથી આપણા જીવનની અંદર સત્સંગમાં પણ સુધારો આપણે કરી શકીએ તો આવી રીતે આ બધા ભક્તોના આખ્યાનમાંથી આપણે પણ થોડુંક અંજલી લઈ અને આપણા જીવનની અંદર પણ સત્સંગાઓ કરી શકીએ એવું બુદ્ધિશક્તિ બળ મહારાજ સ્વામી આપણને સર્વને આપે એ જ આજના દિવસે प्रार्थना श्री स्वामिनारायण भगवान् निजय